दिग्दर्शन अभिलाषा ने आव्यो छु श्री सद्गुरु जी ना चरण सम्यग दर्शन अभिलाषा ने आव्यो छु श्री सद्गुरु जी ना चरण मेली रे बधी मिथ्या कल्पना लीधा छे हवे सत शरणा मेली रे बधी मिथ्या कल्पना लीधा छे हवे सत शरणा थाशे अजवाड़ा समकित अजवाड़ा थाशे अजवाड़ा समकित अजवाड़ा भव भव ना फेरा मारा टड़वाना भव भव ना फेरा मारा टड़वाना थाशे अजवाड़ा समकित अजवाड़ा थाशे अजवाड़ा समकित अजवाड़ा आप्त पुरुषों वचनों दृढ़ प्रतीति मारा अंतर महो आज्ञा नाराधन अपूर्व रुचि श्री सद्गुरु नी साची भक्ति हो जगावो प्रभु एवी आस था साची श्रद्धा मणे मने अजवाड़ा समकित अजवाड़ा मणे मने अजवाड़ा समकित अजवाड़ा पवित्र पुरुष नी आचू कृपा दृष्टि शाश्वत स्वरूप नी मांगू एक झांखी देह थी भिन्न शुद्ध चैतन्य नी करवी छे निर्विकल्प अनुभूति टूटे बंधनो महामोहना नाशे अंधराज्ञान ना मणे मने अजवाड़ा समकित अजवाड़ा मणे मने अजवाड़ा समकित अजवाड़ा मिथ्यात्म ग्रंथिया में छेदवाना भव भव ना फेरा मारा टड़वा પર્વાદિરાજ પર્યુષણ પર્વ અને એમાં આપણે સમ્યક દર્શનની આરાધના કરીએ છીએ. સમ્યક દર્શન એટલે આત્મા દ્રવ્યની શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય. જ્યારે આ શ્રદ્ધા વિકલ્પાત્મક હોય અન્યના આધારે હોય તો એને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય છે. વ્યવહાર સમ્યક દર્શનના પહેલા સ્ટેપની અંદર સતદેવ સદગુરુ સદધર્મની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા, સ્વ પર શ્રદ્ધા. આપણે ગઈકાલે શું જોયું? સ્વ પર શ્રદ્ધાન જોયું, એટલે કે ભેદ જ્ઞાનની વાત જે આવે છે એ સ્વ પર શ્રદ્ધાની અંદર આવશે. અને
સ્વ પર શ્રદ્ધા, પછી આજે આવે છે સ્વ શ્રદ્ધા. અંતર્મુક્તા માટેનું આ અત્યંત ઇમ્પોર્ટન્ટ પગલું. તો આપણે સ્વશ્રદ્ધાનમાં જઈએ એની પહેલા થોડુંક, કેમ ચાલે છે બધાને BMW? ફર્સ્ટ યરમાં ગઈ ગાડી? હા, બહુ સારું. વેલ બિગન ઇઝ હાફ ડન. એક પ્રસંગ બન્યો ગઈકાલે, કોકનું સ્કૂટર ઉપર એક્સિડન્ટ થયો, પગમાં બહુ વાગી ગયું એમને. અને પહેલાં તો આપણું નાદીના સંસ્કાર જે છે એટલે કંઈક વાગી જાય એટલે આપણે તરત, પણ ઇન્સ્ટન્ટલી પહેલું વાક્ય એ વ્યક્તિ એમ બોલ્યા કે આ શરીરને થાય છે, મને નથી થતું. કેટલું સરસ કહેવાય. બસ આ જ બતાવે છે કે હવે આ બીજ રોપાઈ રહ્યા છે આપણા અંદર. શેના? તો કે ભેદ જ્ઞાનના. ભલે ત્યારે હાય હોય થતી હોય, ઊંચા નીચા થતા હોય, પણ ત્યારે આ વિચાર આવવો અને આવું મુખમાંથી નીકળવું એ જ બતાવે છે કે સત્સંગ રૂચિપૂર્વક સાંભળ્યો છે. એટલે કહે છે ને કે બીજું કાંઈ નહીં, પણ એકદમ ઉલ્લાસપૂર્વક, આનંદપૂર્વક, રૂચિપૂર્વક સત્સંગને સાંભળવામાં આવે તો એ અંદર ઉતરે છે. બધાને વર્કશીટ મળી ગઈ છે, મારી માહિતી, માય ઇન્ફોર્મેશન મળી ગઈ છે. તમને 2 મિનિટ મળશે. સમજો એમ કે તમારી આ ડેટા ક્યાંક આપવાની છે, પછી ભલે મેડિકલ રીઝન્સ માટે હોય છે કે કોઈકના માટે. તમે કોઈક જગ્યાએ ગયા છો અને તમારી પાસે આ ફોર્મ ભરવામાં આવે છે અને તમારે ઇન્ફોર્મેશન ભરવાની છે, જેથી કરીને એ લોકોના ડેટા ઓલાની અંદર તમારી આ ઇન્ફોર્મેશન સ્ટાર્ટ. મહેશભાઈ બોલો, આપશો મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ? કેટલું થઈ ગયું? વેરી ગુડ. આપણે આ બધા પ્રયોગો એટલા માટે જ કરીએ છીએ કે આપણે જે સમજ્યા છે એની ક્લેરિટી છે કે નહીં. તમે જોઈ રહ્યા છો આપણે કે આપણે જે વસ્તુ શીખીએ છીએ ને તરત કોઈક એવો એક્સપેરિમેન્ટ આવે છે કે આપણે એને બરોબર પકડ્યું કે નહીં. જેમ કે ગઈકાલે BMW કર્યું, પછી આપણે પેલું બનાવ્યું પ્રેક્ટિકલ કે ભાઈ એ ઉતરે છે કે નહીં. તો નામમાં શું લખ્યું તમે? તમે તમારું નામ નહીં લખ્યું, શું લખ્યું? શુદ્ધાત્મા લખ્યું. એટલે તમે નામમાં લખ્યું શું? નીલા લખ્યું ને નામ સામે? નીલા લખ્યું, એડ્રેસ શું લખ્યું?
કોઈ અહીંયા એવી રીતે લખ્યું આમ આત્મા મારું નામ શુદ્ધાત્મા એવું કોઈ લખ્યું? ઓહો અદ્ભુત. હા તમે હવે જશો પાસપોર્ટની ઓફિસમાં તો ત્યાં પણ તમે એમ જ કહેશો ને હું તો શુદ્ધાત્મા છું. તમે ક્યાં રહો છો? ચૈતન્ય વિલાસમાં અમે રહીએ. એવું મેં એટલે જ કીધું કે આ ફોર્મ ભરવાનું પ્રયોજન શું હતું, તે ક્યાંક ડેટા ભરવાની છે અને ડેટા ભરવા માટે તમને પૂછવામાં આવે છે, તો વ્યવહારમાં જે હોય એ જ લખવાનું. ભાઈ બેન પ્રોબ્લેમ થઈ જશે હો, આ છોકરાઓ કોના છે ખબર નહીં. હું તો ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ભગવાન. વ્યવહારમાં જેમ છે તેમ એ યથાર્થ એ જ લખવાનું. મારો પોઈન્ટ એટલો જ હતો કે જ્યારે આ લખતા હતા ત્યારે તમારી જાગૃતિ હતી કે નહીં કે આ હું શરીરનું નામ લખું છું, આ હું નથી. નામ લખો ત્યારે માનવ દોષી જ લખો, પણ માનવ દોષી લખતી વખતે અંદરમાં એ જાગૃતિ હોવી જોઈએ કે હું ત્રિકાળ શુદ્ધ આત્મા છું. રાઈટ, આવા પ્રેક્ટિકલ એટલા માટે કરવા પડે છે કારણ કે પાછા જો કોઈ ઊંધું લઈ લે ને તો પ્રોબ્લેમ થઈ જાય. વિચાર કરો, પૂછે આ કોણ છે? તમારા હસબન્ડ છે? કાંઈ મને ખબર નથી. કોણ છે આજુબાજુમાં? મને એનું કાંઈ ભાન નથી. હું તો, હા એ અંતરમાં રાખવાનું, હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છું. અને આ એટલા માટે આ બધી છે ને ઇન્ફોર્મેશન જ્યારે લખીને તમે લખતા હો ને તમને ખ્યાલ આવશે કે આંખનો રંગ, ચામડીનો રંગ, વાળનો રંગ, એટલે કેટલી જગ્યાએ આપણું કેટલું એકત્વ થઈ જતું હોય છે અને એના સંબંધી આપણને સંકલ્પ વિકલ્પ થતા હોય છે. તો આ ભરતી વખતે તો કે આ તો શરીરનું બધું લખું છું, આ હું થોડી છું. ઘણાને એવું હોય ને, એક્ઝેક્ટલી ઊંધું હોય, જેની પાસે કર્લી વાળ હોય ને એને એમ થાય કે મારા હેર સ્ટ્રેટ હોય તો કેટલું, અને જેના સ્ટ્રેટ હોય ને એને એમ થાય કર્લી હોય તો કેટલું સારું. પણ વાળ જ જે હું નથી. અરે જ્યારે બાળવામાં આવશે તો વો જલે જ્યું ઘાસ કી પુડિયા, ઘાસની જેમ આમ બે મિનિટની અંદર વાળ બળી જશે. અને એની અંદર હું આટલું અહંકાર કરું છું, આટલું મમત્વ કરું છું. એટલે જ્યારે પણ તમે ડ્રેસિંગ ટેબલ સામે બેસો ને ત્યારે આ જાગૃતિ રાખજો, આ હું છું જ નહીં, તો આની પાછળ અમૂલ્ય રત્ન ચિંતામણી જેવો મારો મનુષ્ય ભાવ હું શું કામ વેસ્ટ કરું. અને સુંદરતા આ વાળથી કે શરીરથી નથી, અંતરમાં મેં કેટલા ગુણો ખીલવ્યા છે એ ખરી સુંદરતા છે. એટલે એ આનું બધું અહીંયા મેન્ટલ સ્ટેટ લખાવી. આ ભાઈ એકદમ હેપી છે, તો તમે લખ્યું હોય હું સ્ટ્રેસ છું, હું ડિપ્રેસ છું, તો એ પણ અવસ્થા છે, એ હું નથી. બરાબર, તો આ આ બધું જ. હવે જો ઘણી જગ્યાએ આપણે લખ્યું છે કે ધાર્મિક સિદ્ધિઓ તમે શું પ્રાપ્ત કરી છે, તો તરત આપણને મેં કેટલી 5-8 કરી છે ને, મેં 9 કરી છે ને, મેં સિદ્ધિ તપ કર્યું છે, મેં આ કર્યું, મેં જો એ રીતે આપણે અહંકાર પૂછતા હોય. તો આ આખા પ્રેક્ટિકલનું પ્રયોજન એ હતો કે જ્યાં જ આવે કોઈને એમ થાય કે મને એ તો દુઃખ છે, કાંઈ કર્યું નથી આપણે આખી લાઈફમાં, નથી કંઈક આ એકમ્પ્લિશમેન્ટ કે PhD કે અવોર્ડ કંઈક પ્રાપ્ત થયું આપણને, નથી કંઈ ધાર્મિક આપણે, અને દુઃખ થયું તમને, એ પણ ખોટું જ. કારણ કે આ હું નથી, આ મારા પાડોશીનો પરિચય છે. તો આ રીતે આપણે આ કર્યું. BMW બોડી, માઇન્ડ અને વિટનેસ, આ ત્રણની અવેરનેસ. અને એના માટે આપણે પેલી ગેમ જોઈ કે ભાઈ જેમ સ્ટોપની રમત હોય, તો 3S આપણે યાદ રાખવાના છે, સ્ટોપ, સ્કેન એન્ડ સ્ટેપ બેક. તો ઘણા કેટલાય પ્રેક્ટિકલ કર્યું આમ ગઈકાલે આ, અને આ બધું છે ને ડગલે પગલે થવું જોઈએ. ખાતા પીતા, ઉઠતા બેસતા, જમતા હોય ત્યારે પણ આ કોળીઓ જ્યારે લઈને મોઢામાં મૂકીએ ત્યારે શું વિચારવાનું? ગુરુદેવ એક બહુ સુંદર મંત્ર આપ્યો હતો, જ્યારે જમતા હોય ને ત્યારે કોળીઓ લો ને ત્યારે એમ વિચારવાનું, એમ મનમાં બોલવાનું કે આ પૂતગલ, પૂતગલ છે ને આ પૂતગલ, હા પોલ્યુશનમાં પૂતગલ જ લાગે, એ પોલ્યુશન પછી પછી એમાં એન્ટર, અત્યારે તો પૂતગલ જ લાગે. આ પૂતગલ આ વાસણમાંથી આ વાસણમાં જાય, જો પેટ પણ વાસણ જેવું જ છે ને આમ, આ પૂતગલ આ વાસણમાંથી, કરો એક્શન સાથે કરો, આ પૂતગલ આ વાસણમાંથી આ વાસણમાં જાય છે, એમાં તું કેમ ઊંચો નીચો થાય છે? કારણ કે હું તો સાક્ષી છું,
તો ગમે તે હોય એમાં મને કેમ આટલું બધું ઉપર નીચે થાય છે? અને એવું માત્ર બોલવું નહીં, એને ફીલ કરવું. અને જો આ રીતે જમવામાં આવે ને તો જમવાનું પણ મેડિટેશન બની જાય. કારણ કે કોક ખાઈ રહ્યો છે અને હું એને જાણી રહ્યો છું, હું તો જાણનાર છું. હવે આટલો નિયમ, સવાર બપોર સાંજ જ્યારે પણ મોઢામાં કંઈક નાખવું એની પહેલાં મંત્ર બોલો અને એની સાથે આ ભિન્નતા ક્રિએટ કરવી, તો કાર્ય થાય. અને ઘણા લોકોનો એવો શેરિંગ કરતા હતા કે બોડી અને માઇન્ડનું અવેરનેસ રહે છે પણ BMWમાં W છે ને એ થોડુંક ડિફિકલ્ટ છે, તો એના માટે કંઈક પ્રયોગ કરવો છે. કરવો છે, ઓકે. તો જેની પાસે મોબાઈલ હોય, મોબાઈલ ન હોય તો ઘડિયાળ હોય, ઘડિયાળ ન હોય તો બીજું કંઈ પણ વસ્તુ હોય એ લઈ લો પહેલાં. હા, અને તમારો મોબાઈલનું શું થાય એનું મને કંઈ કહેતા નહીં, હું જવાબદાર નથી. હવે આ મોબાઈલને રાખો તમારા માથા ઉપર, પડવું ન જોઈએ, અને પડે તો હું જવાબદાર નથી, તમારી અજાગૃતિ. હા, કાંઈ ન હોય તો ઘડિયાળ મૂકી શકો છો, બધાને હું ગોઠવી દઉં. હા, કાંઈ ન હોય તો ચશ્મા મૂકી શકો છો, તમારા કંઈક તો જોઈએ જ. હા, ચશ્મા મૂકી દો, આ પડવું ન જોઈએ, બરાબર છે. હવે તમારું ઓલું જે આ ફોર્મ હતું ને એ લો હાથમાં, અને એમાં કોઈક બધા જે છે ને એમાંથી બે ચાર પાછા ભરી દો એક વખત. મોબાઈલ પડવો ન જોઈએ, કાંઈ નહીં તો ખાલી એક નામ તો લખો તમે તમારું. પાછું મૂક, પાછું મૂક. હા, તમારું નામ કે કંઈક જે લખવાનું એક લખી લો એક વખત. ધડાધડ આજે તો મોબાઈલ જવાના છે બધા. એકાદ અરે કંઈ કામ કરો, લખી ન શકો ને તો કાંઈ નહીં, બધું વાંચી જાઓ. તમે જે લખ્યું હતું ને વાંચી જાઓ, નામ, એડ્રેસ વાંચી જાઓ, ખાલી વાંચવાનું છે. મોબાઈલ પડવો ન જોઈએ, હાઈટ, જન્મદિવસ, ઓકે. હવે તમારો મોબાઈલ બાજુમાં મૂકી દો. મારો ક્વેશ્ચન તમને એ છે કે આ તમે બધું જે વાંચતા હતા ત્યારે અંદરમાં મોબાઈલ માથા ઉપર છે એની જાગૃતિ સતત હતી કે નહીં? હા કે ના? મોબાઈલની જાગૃતિ રહે છે અને આત્માની જાગૃતિ રહેતી 5-10 હજાર નું મોબાઈલમાં આપણું કેટલો મહિમા પડવો ન જોઈએ. સ્ક્રીન ગઈ ને 2000 નો ફટકો. હતી કે નહીં જાગૃતિ? કેમ? કારણ કે જેનો મહિમા છે તો એની જાગૃતિ સતત રહે છે. તો આપણને BMWની અંદર વિટનેસ નથી યાદ રહેતું, એની જાગૃતિ નથી રહેતી, તો એનું કારણ એટલું જ છે કે એનો મહિમા નથી. તો કરવાનું શું છે આપણે? એનો મહિમા લાવો. અરે આવો અદ્ભુત આત્મતત્વ, તે હું છું, એ જાગૃતિપૂર્વક. અને પછી તમે જુઓ કે તમે રસોઈ કરતા હશો ને તો આમ દાળ બનાવતા વખતે પણ, હા, ન રહેતો મોબાઈલ રાખીને દાળ બનાવજો, એટલે યાદ રહેશે કે જો આની જાગૃતિ જો રહી શકે છે તો આની જાગૃતિ કેમ ન રહે, અવશ્ય રહી શકે છે. હા કે ના? હા, અને તમે જ્યારે રસોઈ બનાવતા હો ત્યારે તમે જોતા જાઓ કે ભાઈ જો આ એમાં તમે પપ્પુનું કે બબલુંનું સ્પેશિયલ આઇટમ કંઈક બનાવતો હોય, એના માટે એને ભાવતી આઇટમ બનાવતા હો, તો કંઈક થાય અંદરમાં? એને શું કહેવાય? રાગ. તો રાગથી હું ભિન્ન છું, આ જે ક્રિયા કરે છે એનાથી હું ભિન્ન છું. આ બધો પ્રોબ્લેમ જે છે ને એ કરતા ભાવનો છે. હા કે ના? હું કરું છું, હું કરું. જો તમે રોટલી બનાવતા હો ને, જ્યાં સુધી હું બનાવું છું રોટલી એવો ભાવ છે ને ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય. રોટલી થઈ રહી છે એને હું જાણું છું એવો ભાવ જાગશે ને તો સમ્યક દર્શન થશે. કારણ કે હું રોટલી બનાવું છું અને તમે સરસ મજાની પોચી રોટલી ગરમા ગરમ બનાવીને ચંદુભાઈને પીરસી, હા, તમે જ્યારે સરસ મજાની બની એટલે શું થશે? માન આવશે કે એવી સુપર બનાવી છે મેં, જો એકદમ મસ્ત ગરમ પોચી આમ, તો શું પોષણું? માન, બરાબર છે. હવે સબ સમજી લો, આ વખાણ થયા તમારા કે બહુ સરસ બનાવી છે, માન આવ્યું, બરાબર. હવે માનની પાછળ શું આવશે? લોભ. બસ હવે બહુ સરસ, બીજી પણ બહુ સરસ બનાવું, બહુ વધારે સરસ બનાવું, વધુ કરું, લોભ આવ્યો. પહેલાં શું આવ્યું? માન.
આપણે છે ને એટલે જ આ બધા દ્રષ્ટાંતો આપણે એવા ઘુસાડવાના છે આપણા લાઈફની અંદર કે પછી યાદ કરવું ન પડે, કરતા કરતા જ પકડાય કે જો આ કરતા ભાવ આવ્યો, કરતા ભાવ આવ્યો એટલે માન આવ્યું, માન આવ્યું એટલે લોભ આવ્યો, હજી વધારે મળે. એમાં તમને કંઈક ચંદુભાઈ કંઈક માગ્યું તમારી પાસે કે કંઈક આ આપને મમરા આપ કે ઓલું આપ, એવું એમાં તમારું ધ્યાન ન રહ્યું અને રોટલી બની ગઈ એકદમ કડક અને થોડીક બળી ગઈ. શું આવશે? ક્રોધ. કેમ મને ડિસ્ટર્બ કરો છો તમે? આ જો એમ તે તમે હાથે લઈ લ્યો ને, મારી રોટલી બગડી જાય છે. જો મારી ક્રોધ. હા, અને સપોઝ તમને ક્રોધ કરવાનો ચાન્સ નહીં મળ્યો અને ચંદુભાઈ કે આ કેમ આ પેલી તો બે સરસ બનાવીને આ હાવ બગડી, તમને જરાક ડિફરન્ટ ખવડાવું આમ કડક, મને પણ એક મજા છે. આ શું છે? માયા. એક કરતા ભાવ આવે છે કોઈ કૃત્યની અંદર તો એની પાછળ આપણે જોઈએ છે કે રોટલી જેવી વસ્તુ પણ બનાવવાની અંદર આપણે કઈ રીતે માન, લોભ, ક્રોધ, માયા, કપટને આદરીએ છીએ. એટલે જ્યાં સુધી આ આપણે અંદરમાંથી અહમ મમ કરતા ભોગતા નહીં કાઢીએ ને, ચલો મોબાઈલ લો હાથમાં સામે રાખો. કોનો છે આ મોબાઈલ? વાહ વાહ, શરીરનો. આપી દો, આપી દો બધા જેના જેના શરીરના મોબાઈલ આપી દો. અંદરમાં મારાપણું છે કે નહીં? હા કે ના? શ્રદ્ધાની વાત કરું છું, બરાબર છે? મારું કર્યું એટલે આગળ સારું ને ખરાબ આવશે. હાવ બેકાર મોડેલ છે, વરસ જૂનું થઈ ગયું. અત્યારે તો જચ્ચો મહિને બધા નવા મોડેલ જોતા હોય છે. તો આ સારું, જો સારું આવ્યું તો આપણને અહંકાર થાય છે અને રાખવાનું મન થાય છે. ખરાબ આવ્યું તો હવે કઈ રીતે આને પધરાવીએ, નવો લઈએ, એના બધા સંકલ્પ વિકલ્પ થાય. તો અહમ મમ કરતા અને ભોગતા પકડાય છે. હવે જેમ આવે જ્યારે જ્યારે મોબાઈલ હાથમાં લઈએ ને, જો આ મારો મોબાઈલ કેટલો સારો છે, કેટલો સરસ છે, લેટેસ્ટ મોડેલ છે, એવા વિચારો સ્ટાર્ટ થાય એટલે હું આનો ભોગતા બન્યો. અથવા તો ખરાબ છે, જૂનો છે, ચેન્જ કરવાનો છે તો એ પણ ભોગતાપણું છે અને ચેન્જ કરવાના વિકલ્પ થયા એ કરતાપણું છે. સમજાય છે? એટલે આ બરોબર જો સમજી ગયા તો અહમ મમ કરતા અને ભોગતા આપણે પોષતા હોય છે. રાઈટ? જો આટલું સમજાણું હોય તો સતત કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે એવી રીતે કરીએ જેમ આ વ્યક્તિની વાત કરીને કે પગમાંથી લોહી નીકળતું હોય, બૂમ પણ પાડતા હોય કે બોય માં બહુ દુખે છે પણ આ શરીરને થાય છે, મને થતું નથી, હું આનાથી ભિન્ન છું, એવો ભાવ સતત આ હથોડા ઠોકતા જવાના, ઠોકતા જવાના. મોટો પથ્થર હોય ને તો ઠોકતા 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 એની અંદર તિરાડ પડતી જાય છે, એક ધન્ય પડે એવું બનશે કે એ તૂટશે જ. અનાદિકાળનો અભ્યાસ છે, થોડોક ટાઈમ લાગશે પણ મારે આ પ્રયત્ન આ પ્રયોગ છોડવા નથી. તો આપણે ગઈકાલે આપણે આ જોયું કે આ ભેદજ્ઞાન અને એની અંદર આજે અત્યારે આ મોબાઈલના એક્ઝામ્પલથી આપણે એ સેટ કર્યું કે ના, જેનો મહિમા આવે છે ને તો એની જાગૃતિ આવે છે. રાઈટ? તો બોડી, માઇન્ડ અને વિટનેસ. તો હવે આજે શું આવશે? ઉત્સુક છો તમે? આમ તો થઈ ગયું ને ભેદજ્ઞાન થઈ ગયું પછી. તો કે માત્ર ભેદજ્ઞાન એટલું નથી, આ ઉપયોગ અંતર્મુખ થવો જોઈએ. શું થવો જોઈએ? અને એટલે જ આખી સાધનાને એકદમ સિમ્પલ કેવી હોય ને, એક જ લાઈનમાં શું કરવાનું છે? પરથી ખસ, સ્વમાં વસ, આટલું બસ. આટલું થઈ ગયું ને તો બસ, બોલી જાવ એક વાત, પરથી સ્વમાં વસ, આટલું બસ. અને એટલા માટે પરથી ખસવા માટે આપણે આ કરતા હોય છે. આજે પરથી ખસ અને સ્વમાં વસ, આ સ્વમાં વસ કઈ રીતે કરવાનું છે ને, એ આ સ્વશ્રદ્ધાન આજે આપણને હેલ્પ કરશે. અને એટલા માટે આજે આપણે જે આ કરીએ છીએ એને ત્રણ પાર્ટમાં આપણે સમજવાનું છે. આજે આખો પ્રોસેસ છે ને, જો આપણે વાત કરી હતી ને કે એવરી ડે એવરી યર જેમ સ્કૂલમાં આપણે વધુ ડેપ્થમાં શીખીએ ને, એમ એવરી ડે વી આર ગોઈંગ ઇન ટુ મોર ડેપ્થ. અત્યાર સુધી ખાલી આપણે આમ આમ કરતા હતા, રાઈટ? આજે આની અંદર ત્રણ સ્ટેપ શીખશું. પહેલું, ચલો આવી જાઓ બધા. હા, અત્યારે આપણી કેવી સ્થિતિ છે? આમ કરી કરી, હા, એવો દેહાદ્યાસ લઈ ગયો છે ને, એકરૂપ થઈ ગયા છે. પણ હવે આપણે આનાથી છૂટા. એટલે ગઈકાલે આપણે ભેદજ્ઞાનની વાત શીખ્યા કે શું સ્વ છે ને શું પર છે. એટલે આપણે આમ કરવાનું
સ્ટાર્ટ કર્યું કે આ બધું પર છે, આ શરીર છે, ઇન્દ્રિય છે, શ્વાસ છે, મન છે, બુદ્ધિ છે, શુભાશુભ ભાવો છે, આ બધું પર છે. હું કોણ છું? તો કે હું કોણ છું? બોલો, આખું સેન્ટેન્સ બોલો. ના ના, ખાલી ભગવાન આત્મા ને કેવો ભગવાન આત્મા? હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું. આ સેટ થાય ત્યારે કામ. એટલે હવે આજે આપણે ડેપમાં લેશું, બરાબર છે? તો પાછો આવી જાઓ. હવે આમાં ત્રણ સ્ટેપમાં આપણે શીખવાનું છે, બરાબર છે? તો પહેલું સ્ટેપ શું છે? તો કે નિજ અવલોકન. આમાં ફેરવો એટલે આપણે જોઈએ ને, આમ હું અવલોકન કરું છું કે અહીંયા શું છે. સેકન્ડ સ્ટેપની અંદર ભેદ જ્ઞાન છે. શું છે? અને થર્ડ સ્ટેપની અંદર સ્વરૂપ સન્મુક્તા છે. શું છે? તો આ સ્વશ્રદ્ધા, આજનો જે ટોપિક છે એ આને કઈ રીતે અંતર તરફ વળવું, કારણ કે અંતર તરફ ઉપયોગ અંતર્મુખ થશે ત્યારે અનુભૂતિ થશે, રાઈટ? હા, તો એક વખત પાછું કરી લઈએ, એકદમ પાક્કું જ કરી લો. હોમવર્ક રાખવાનું જ નહીં. હા, પહેલા શું કરવાનું છે આપણે? હા, આ કરવાનું નથી બધા કે પહેલા શું કરવાનું? પહેલા, અરે પહેલા જોડાવું તો જોશે ને, તો છૂટા પડશું ને આપણે. આ ઓલરેડી આમ છે આપણું. એમાં પહેલું સ્ટેપ શું છે? બોલો બોલો, નિજ અવલોકન. આ બીજાનું અવલોકન નથી કરવાનું, આ ભાઈનું અવલોકન નથી કરવાનું, મારે મારા પરિણામ. આપણે ભાઈ જો આટલો ગુસ્સો ન કરાયો, આટલો ક્રોધ ન કરાય ભાઈ, એમ આપણે બીજાને કહેતા હોય. ભાઈ બીજાનું અવલોકન નથી કરવાનું, પોતાનું કરવાનું છે. એટલે શું કરવાનું? નિજ અવલોકન. સેકન્ડ સ્ટેપ ભેદ જ્ઞાન, અને ત્રીજા સ્ટેપમાં સ્વરૂપ સન્મુક્તા. આર યુ રેડી? મજા નથી આવતી. આર યુ રેડી? હાર્ટ બેસી ન જાય. ઓકે, તો એક વસ્તુ આપણે ખાસ સમજવાની જરૂર છે કે ભેદ જ્ઞાનમાં આપણે સક્સેસફુલ ત્યારે જ થશું. ભેદ જ્ઞાનમાં આપણે ભેદ જ્ઞાન કરવું છે ને, આપણે ગઈકાલે સ્ટાર્ટ તો કર્યું, પણ એમાં સક્સેસ કેમ નથી મળતું? કારણ કે એના માટે ઉપયોગ સૂક્ષ્મ જોશે. સ્થૂળ ઉપયોગથી, સપોઝ આમ નાનકડો હીરો પડી ગયો છે નીચે અને તમારે એને ઉપાડવો છે, તો સાણસો લઈ આવશો એને ઉપાડવા માટે? સાણસાથી આટલો ઝીણો હીરો ઉપડે, એને ઉપાડવા માટે શું જોશે? ચીપ્યો જોશે, એકદમ ઝીણો આમ, કારણ કે નાની વસ્તુ છે ને. એમ આ ભેદ જ્ઞાન છે ને, એના માટે ઉપયોગ કેવો જોશે? સૂક્ષ્મ જોશે. સ્થૂળ ઉપયોગથી ભેદ જ્ઞાન થશે નહીં. અને એટલે જ પરમપાદે કીધું ને, કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. અંતર રોગ એટલે અહીંયા શું છે? મિથ્યાત્વ. તો મિથ્યાત્વને ટાળવું હોય તો પહેલું આ ચાર, કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અને પ્રાણી, બરાબર છે? કશાય ઉપશાન થવા જોઈએ. જો કશાય ઉપશમ નહીં હોય ને, તો ભેદનાની પ્રક્રિયા થશે જ નહીં, કારણ કે સૂક્ષ્મ ઉપયોગ. આટલું તમે ક્લિયર છો? હવે આપણો પ્રોબ્લેમ એવો છે કે ક્રોધ એટલો થાય છે અને પછી સામે પાછું આપણે એમ કહીએ કે મારું ભેદજ્ઞાન નથી થતું. તો તીવ્ર ક્રોધને લઈને ભેદજ્ઞાન થઈ શકશે નહીં. એટલે કીધું છે ને, પેલા અશુભમાંથી શુભમાં આવવાનું છે, તો પછી શુભમાંથી શુદ્ધમાં જવાશે. ડાયરેક્ટ જમ્પ અશુભમાંથી શુદ્ધમાં થશે નહીં. આટલી વાત જો ક્લિયર થઈ હોય તો આપણે કામ સ્ટાર્ટ કરીએ. કશાય ઉપશાંત થવા જોઈએ કે નહીં? આપણા આપણને દોષ પકડાવવા જોઈએ કે નહીં? ક્રોધ છે, પણ ક્રોધને કેટલાને આમ ક્રોધ થાય છે આમ, ક્યારેક ક્યારેક, ચલો એમ થાય છે આમ ક્રોધ, બરાબર છે? તો ક્રોધ હોય અને પછી હું એમ કરું એના જે કારણ છે ને હું નિર્મૂળ ન કરું, અને પછી હું કહું કે મને સમ્યક દર્શન કેમ નથી થતું. એટલે આ ફર્સ્ટ સ્ટેપ કે સમ્યક દર્શન માટે ભેદ જ્ઞાન જોશે, ભેદ જ્ઞાન માટે ઉપયોગ સૂક્ષ્મ જોશે. તો ક્રોધ કશાયથી ઉપયોગ સ્થૂળ થાય છે, સ્થૂળમાં ભેદ જ્ઞાન થશે નહીં. તો પહેલા મારે ફર્સ્ટ સ્ટેપ શું કામ કરવાનું છે? તો કે આ કરવાનું છે ભાઈ. કેમ, શું થાય છે? તો વર્કશીટ્સ જે છે ને ઇન્ટ્રોસ્પેક્શનની,
આપણે હવે આત્મનિરીક્ષણ કરશું. હવે નિજ અવલોકન જે છે ને, ફર્સ્ટ સ્ટેપ, ત્રણ સ્ટેપ કરવાના છે આપણે. પહેલું નિજ અવલોકન, બીજું ભેદજ્ઞાન, ત્રીજું સ્વરૂપ સન્મુખતા. તો નિજ અવલોકનની અંદર પ્રથમ સ્ટેપ જે છે શેનું? આત્મનિરીક્ષણનો. એનું આપણે અત્યારે આ પ્રેક્ટિકલ કરીએ છીએ. આત્મનિરીક્ષણ, પોતાના જે દોષ હોય ને, એક ઢગલો જરા આગળની સાઈડ આપી દેશો ભાઈ. અહીંયા જેને ન મળી હોય હાથ ઊંચો કરે. કોઈને ન મળી હોય તો હાથ ઊંચો કરજો. કોઈની પાસે પેન ના હોય તો પેનની પણ વ્યવસ્થા છે. આજે આપણે આત્મનિરીક્ષણ કરીએ છીએ ને, એનું પ્રયોજન શું છે? તો કે આત્મનિરીક્ષણ વખતે મને જે કંઈ પણ કશાય થાય છે, પછી ક્રોધનો હોય, માનનો હોય, કોઈ ઈર્ષ્યાનો હોય, તો એનું મૂળ કારણ શું છે? મૂળ કારણ એ ગોતવા માટે આપણે આત્મનિરીક્ષણ કરીએ છીએ. કારણ કે જ્યાં સુધી મારા સુખનું કે દુઃખનું કારણ બહાર છે, ક્યાં? બહાર. તો હું સુખી ક્યારે થઈશ? જ્યારે બારમાં સુધરશે ત્યારે. મને ક્રોધ કેમ થાય છે? મને એટલે આપણને બધાને. તમે કહેશો તમને કેમ થાય છે, અમને શું ખબર હોય. ક્રોધ શા કારણે થાય છે આપણને? તો આપણે તરત કહે, આને આમ ન કર્યું હોત, આવી રીતે ન બોલ્યો હોત, આને જૂઠું ન કીધું હોત, તો મને ગુસ્સો ન થાત. તો હવે મારો મોક્ષ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? સામેવાળા ઉપર. જે દિવસે ઘરમાં બધા સુધરી જશે ને, એ દિવસે મારો મોક્ષ થઈ જશે. આવું છે કે નહીં આપણા મગજની અંદર? મને ગુસ્સો, તમે લોકો આમ આમ કરો છો, તમે આમ કરો છો, તમે ટાઈમસર જમતા નથી એટલે મને ગુસ્સો આવે છે. આવું બોલીએ છીએ કે નથી બોલતા આપણે? હા, તે લેટ ન કરાવ્યું હોત તો મને ગુસ્સો ન થાત. તું લેટ કરે છે એટલે મને ગુસ્સો થાય. આવું ઘણી વખત બોલતા હોય કે નહીં આપણે? એટલે આખું ડિપેન્ડન્ટ કોના ઉપર છે? કોઈ બીજા ઉપર છે. એટલે આ બે પોઈન્ટ, એક તો તીવ્ર કશાય ઉપશાંત થવા જોઈએ, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, ક્રોધનું કારણ કે મારા દોષનું કારણ બહારમાં નથી, મારા અંતરમાં છે, એ પકડવા માટે આપણે આત્મનિરીક્ષણ. જસ્મીનભાઈ એક મને આપજો. ઓકે, તો અહીંયા પહેલું શું છે? જો આપણે એક સિસ્ટમેટિક અપ્રોચ છે, ક્રોધને કઈ રીતે આપણે, ક્રોધનું મૂળ કારણ સુધી આપણે જાઓ, તો પેલું છે પ્રસંગ. બરાબર છે? તો પ્રસંગ તમારે લખવાનો, ડિટેલમાં લખવાનો કે એક્ઝેક્ટલી કયો શબ્દ બોલાણો અને મારું છટક્યું. એવું જોઈએ છે ને, આમ ગમે તમે કહી દો પણ મારા મમ્મી પપ્પાને તમે કંઈ કહેતા નહીં, એને વચમાં લાવતા નહીં. જો એને ક્યાંય પણ એવું કે તારા મમ્મી એમ, પછી ફળાંગ કરીને આ મહાભારત સ્ટાર્ટ થયું. તો આ પોઈન્ટ હતો. તો એ ટ્રિગર પોઈન્ટ શું હતો? ટ્રિગર પોઈન્ટ એ અહીંયા પકડાશે. શેમાં? ઇન્સિડન્ટમાં, પ્રસંગમાં પકડાણું. એક્ઝામ્પલ કહું કે ભાઈ તમે લખો કે પપ્પુ એનું રિપોર્ટ કાર્ડ લઈને આવ્યો અને મેં એ જોયું, એમાં જોયું કે મેથ્સમાં 35 જ આવ્યા છે, પાસ થઈ ગયો પણ 35 આવ્યા છે, અને એકદમ મારું મગજ છટક્યું. રાઈટ, એટલે પ્રસંગ લખવો
ઇમ્પોર્ટન્ટ છે અને એટલે જ લખવો ઇમ્પોર્ટન્ટ છે. તો એક્ઝેક્ટ શું બોલાણું, શું કહેવાનું અને મારું મગજ છટક્યો એ પકડવામાં મદદરૂપ બનશે. ડન. તમે છે ને અત્યારે લખતા નહીં, હોમવર્ક તરીકે રાખજો. અત્યારે આખું આ સમજી લો આ પ્રસંગ, કારણ કે એટલો બધો સમય નથી આપણી પાસે, પણ આને બરોબર સમજી લો આ એક એક્ઝામ્પલને. એક્ઝામ્પલમાં શું હતું, આ કયો કેસ છે? હા, ક્રોધ. ઇન્સિડન્ટ શું હતો? હા, નહીં અત્યારે મેં જે કીધું આપણે પ્રસંગ સ્ટાર્ટ કર્યો એ શેના ઉપર છે? પપ્પુનો રિપોર્ટ કાર્ડ લે આવ્યો ને, પપ્પુ રિપોર્ટ કાર્ડ લે આવે, તમે લખ્યું અહીંયા આમ આમ થયું, પછી તમે વૃત્તિ લખો. શું વૃત્તિ જાગી? કે ક્રોધ. તો લખી ના, આ મને ક્રોધનો ભાવ જાગ્યો. કારણ કે અલગ અલગ હોય, ઘણી વખત ક્રોધનો ભાવ હોય અને પછી તમારી બેનપણીનો છોકરાનો રિપોર્ટ કાર્ડ જોયું ને એને તો 95 આવ્યા, તો ક્યાં વૃત્તિમાં ક્રોધ ન જાગે ને ઈર્ષ્યા જાગી જાય. ડિપેન્ડ્સ. તો એ વોટ એવર ઇઝ ધ ભાવ એ તમે લખો. પછી ઇન્ટેન્સિટી આવે છે. જો આમાં ઇન્ટેન્સિટી, અને ઇન્ટેન્સિટી ત્રણ પ્રકારે છે, મનથી, વચનથી અને કાયાથી. હા, તો કે મનથી તમે શું વિચાર્યું એ વિચાર તારે લખવા અહીંયા, કારણ કે બહુ હેલ્પ કરશે એના ઊંડાણમાં જવાનું. સપોઝ વિચારમાં એમાં એક ઝાપટ માર્યો હોય ને એને પણ અને એના પપ્પાને પણ કાંઈ ધ્યાન નથી આપતા, બધા જીન્સ એમના જ ગયા છે આની અંદર, મેથ્સમાં 35. મનમાં શું વિચાર આવ્યો? મનમાં વિચાર તો આવી ગયો ને એક વખત. ભલે તમે કહેશો મેં એક વખત હાથ ઉપાડ્યો નથી, પૂછી જો, એના માટે હિંમત જોઈએ. કહેવાનો પોઈન્ટ શું છે કે હાથ ભલે ઉપાડ્યો નથી પણ મનથી શું કરી નાખ્યું એ લખવું જરૂરી છે. પછી સ્પીચ, બોલવામાં શું કહ્યું, તો તમે બહુ ગુસ્સે થયા, મોટેથી બોલ્યા, બરાડા પાડ્યા, લખો કે મેં આટલી મોટેથી આવી રીતે મેં બોલવાનું કર્યું. અને થર્ડ છે બોડી, કે બોડીમાં હા, મેં એને એક થપ્પડ મારી દીધી, ભલે થપ્પડ ન મારી પણ મારા હાથમાં જે ચમચો હતો એ મેં જોશથી ફેંક્યો, જમીન ઉપર ફેંક્યો, પણ એ પણ એક ફ્રસ્ટ્રેશન જ છે ને, એ પણ એક બોડીલી એક્શન છે ને, હા કે ના? તો આવી રીતે. અને આ તમને શું હેલ્પ કરશે હું તમને કહું, કે ઘણી વખત આપણને એમ થાય કે હું આવું ખોટું કરતો જ નથી, ખોટું કરતો નથી, પણ વિચારમાં બોલવામાં શું શું આવે છે એ ઘણું બધું પકડાશે. કારણ કે બોલવામાં કદાચ તમે એમ બોલ્યા હો કે આ તમારા કારણે જ છે ને હું આ ઘરમાંથી છૂટી નથી થતી, તમારા કારણે હું હેરાન થાઉં છું, તમારા કારણે આવું થયું, તો આ બધું મિથ્યાત્વ છે. તમારા કારણે કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે માટે મારો દોષ છે. તો એ આ બધું પકડાશે. એટલે આ બધું જેમ FRI રજીસ્ટર કરે ને બધું રજીસ્ટર કરવાનું અહીંયા, મનથી શું થયું, વચનથી શું કાયા. એના પછી છે ડ્યુરેશન. ડ્યુરેશન એટલે કેટલો સમય ચાલ્યો. કોઈનું 10 મિનિટ ચાલે, કોઈનું કલાક ચાલે, કોકનું દિવસ ચાલે અને કોકનું 2-2, 3-3 દિવસ ચાલે. તમે જો ખટપટ થઈ હોય ને મણિબેન એકદમ આમ નહીં મૌન થઈ જાય, આમ થઈએ તો બહુ સારું, પણ આમ થતું નથી, મૌન, મારે વાત જ નથી કરવી, રિસાઈ જાય, 3 દિવસ સુધી બોલવાનું નહીં, જે કહેવાનું એ પપ્પુને કહે, પપ્પુ પપ્પાને કે નાસ્તા માટે આવી જાય. આ શું છે? આ એક પ્રકારનો ક્રોધ જ ચાલી રહ્યો છે ને. પણ આપણને એમ શું થાય, જો હું કાંઈ બોલતી જ નથી, હું ભલે બોલતા નથી પણ અંદરમાં આ ડ્યુરેશન, કોઈ વાર 3 દિવસ, કોઈનું અઠવાડિયું, કોઈનું મહિના સુધી ચાલે, તો આ લખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. છે કે નહીં? હવે ઘણા એમ કે નહીં, આપણું ડ્યુરેશન તો 2 મિનિટ જ હોય છે, 2 મિનિટમાં આપણું પતિ, પછી આપણે એકદમ હસીને વાત કરીએ છીએ. હા, પણ 2 મિનિટ પણ ચાલ્યું ને, અને 2 મિનિટમાં. અને હવે તમને પકડાશે કે આ ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું શું છે? ફ્રીક્વન્સી. આનું પુનરાવર્તન કેટલું થાય છે? હા, હવે ચંદુભાઈ કહેશે કે જો આપણને છે ને એકાદ વખત વર્ષમાં ગુસ્સો આવે છે, એટલે એનું ફ્રીક્વન્સી કેટલી છે? વર્ષમાં એક વખત થાય છે. પણ પછી જ્યારે ઇન્ટેન્સિટી લખો ને, પણ ત્યારે એવો વિચાર આવે છે ને ખૂન કરી નાખું. એટલે એક્ઝામ્પલ આપું છું, તો વર્ષમાં એક જ વખત ક્રોધ આવ્યો, પણ કઈ ઇન્ટેન્સિટીનો ક્રોધ? મણિબેન કહે છે કે ભાઈ જો આપણી ફ્રીક્વન્સી છે ને એવરીડેની છે, સાંજના આપણે થાકી ગયા હોય ને પછી જ્યારે કંઈક થાય ને એટલે આપણું બધું ક્રોધ થઈ જાય છે કે કરીએ છે,
બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યાં સુધી એમ આપણે બોલશું ને ક્રોધ થઈ જાય છે એટલે તમે તો એકદમ શાંત. ઓલો કોઈક ભૂત આવે છે ક્રોધરૂપી, સાંજે 6:30-7 વાગે તમારા અંદર ઘૂસે છે, ક્રોધ કરી અને વયો જાય છે. એટલે ક્રોધ આવી ગયો, ના મેં ક્રોધ કર્યો, જવાબદારી લેવી. એટલે તમે જોશો ને તો આ પકડાય છે કે આ ત્રણેય કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કોઈ વાર ફ્રિકવન્સી વર્ષમાં એક વખત હોય પણ ત્યારે ઇન્ટેન્સિટી જો ખૂન કરી નાખવા સુધી પહોંચી જતું હોય તો બહુ ખતરનાક છે. આ માણસ ક્યારે પણ, કારણ કે મનમાં આવા વિચાર ચાલે છે તો કોઈ વાર કૃત્યમાં આવતા વાર લાગશે. એની સામે મણિબેન કહેશે કે ભાઈ આપણને કોઈને આવું નહીં, બડબડ બડબડ કરી નાખે અને બોલી ભાઈ હું ઘર છોડીને જાઉં છું. કેટલી વખત આવી ધમકી આપે, નીચે ઉતરે, જાય નાકા પરથી શાક લઈને પાછા આવી જાય. પછી પૂછે કે ભાઈ કેમ, તો કે ભાઈ તમારી દયા આવી, પછી તમને જમાડશે કોણ. એટલે આવો ક્રોધ હોય, પણ આવો પાછો એવરી ડે હોય તો એ પણ ખોટું છે ને. રોજ રોજ તમને ક્રોધ થાય, રોજ રોજ ક્રોધ થાય, ભલે એની ઇન્ટેન્સિટી નથી, તો આ ફ્રીક્વન્સી ઘણી બધી છે. વાત વાતમાં ક્રોધ થાય તો આ પણ ન ચાલે. એટલે ધીસ વિલ હેલ્પ યુ ટુ અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ ઇન અ બેટર વે, યસ ઓર નો? અને આમાં શું છે ખબર છે, આપણને એ પણ ખબર પડશે કે ના, કોકવાર મારી ક્રોધની વૃત્તિમાં કંઈ થતું નથી પણ મારામાં વાસના બહુ છે. કોકવાર દિવસમાં 3-4 વખત આ ખરાબ વિચાર મને આવી જાય તો મને કયા મારા દોષ ઉપર કામ કરવું એ મને આના વડે ખબર પડશે. કારણ કે આવું વારંવાર ભરતા હોય ને તો કે મને ક્રોધનો પ્રોબ્લેમ છે જ નહીં. ચંદુભાઈ કહે છે મને ક્રોધનો પ્રોબ્લેમ, મને લોભ બહુ છે, વાત વાતમાં એમ થાય છે કરોડો બનાવી નાખું, કરોડો બનાવી નાખું, આમ કરી નાખું. તો આ વૃત્તિ, ક્રોધની વૃત્તિ મુખ્ય નથી પણ લોભની વૃત્તિ મુખ્ય છે. ખ્યાલ આવ્યો? સો ધીસ વિલ હેલ્પ યુ સ્ટડી યોર સેલ્ફ ઇન અ બેટર વે. મારે સૌથી પહેલા પ્રથમ કયા કશાય ઉપર કામ કરવું છે ને એ આના વડે મળશે. હા, એના પછી શું છે? ઇન્વેસ્ટિગેશન. હવે મણિબેને લખ્યું કે ડ્યુરેશન છે ને મારું 2 કલાક ચાલે, એનું જ્યારે રિપોર્ટ કાર્ડ આવે ને એટલે કલાક 2 કલાક મારું છટકે મૂડ ઓફ હોય, પણ પછી તો 2 કલાકનું ડ્યુરેશન થયું. ફ્રીક્વન્સી જ્યારે જ્યારે રિપોર્ટ કાર્ડ આવે છે ત્યારે 6 મહિને આવું થાય છે, તો ખબર પડી કે આ ફ્રીક્વન્સી છે. ઇન્વેસ્ટિગેશન, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્વેસ્ટિગેશન એટલે શું? એના ઊંડાણમાં ઉતરવું, આનું રૂટ કોઝ શું છે. જે મતલબ CID સિરિયલમાં હોય ને, પેલો આવીને કુછ તો હે, એ જો હોય તો ઇસકે પીછે કુછ કારણ હે, અને પછી કેવી રીતે પાછળ પડી જાય, કોની પાછળ પડવાનું? પોતાની પાછળ પડવાનું, પોતાના કારણમાં જવાનું કે મને કેમ આ દર વખતે આવું થાય છે, આ જ્યારે જ્યારે ઓછા માર્ક્સ લાવે છે તો એની પાછળ શું છે કારણ, તમને પૂછવું. હા ચલો, તો તમે લખો અહીંયા ઇન્વેસ્ટિગેશનમાં પકડાવું કે અપેક્ષા. કેમ અપેક્ષા છે? હા હા, મારા છોકરાઓ છે, કારણ કે બાજુવાળાનું પણ આટલું જ ખરાબ આવ્યું હતું અને પેલા બેન રડતા રડતા તમારી પાસે આવે તો તમે શું બોધ આપો એને. દરેક દ્રવ્ય ભિન્ન છે, બધાનું પરિણમન વૈભાવિક રૂપે સ્વાભાવિક રૂપે, અને પછી આમ થાય છે ને આમ થાય. શું તમે આખો જ્ઞાન આપી દો એને કોઈ બીજાનું હોય ત્યારે? એટલે જ્યારે બીજાનું થાય છે તો તેમાં મારાપણું નથી, જ્યાં મારાપણું નથી તો ત્યાં દુઃખ થતું નથી. તો ઇન્વેસ્ટિગેશનમાં શું પકડાણું? આ મારા છોકરાઓ છે એટલા માટે. યસ, હવે મારા છે પણ કેમ મારા છે? તો પકડાશે કે આ દેહ તે હું છું એટલા માટે. અને ઘણી વખત છે ને, હજી તમે ઊંડાણમાં જશો ને તો પકડાશે કે મારી ઇમેજ શું રહેશે. પછી લોકો શું બોલશે કે તમે કાંઈ ધ્યાન નથી આપતા છોકરાઓને, તમે આટલા હોશિયાર છો ને તમારો સાવ ઢ. તો ઈ લોકસંજ્ઞા, જો ઇન્વેસ્ટિગેશનમાં પકડાણું કે અપેક્ષા કરતાં પણ મારી લોકસંજ્ઞા બહુ છે. ઘણી વખત એવું હોય ને, પોતે જીવનમાં ન કરી શક્યા હોય ને, ફેલિયર્સ થયું હોય, બહુ આગળ વધી ન શક્યા કરિયરમાં, એ જ્યારે છોકરા એના ન કરી શકે ને એટલે એનું એકદું ફ્રસ્ટ્રેશન નીકળે કે હું તો કરી નહીં શકું લાઈફમાં, તું પણ ક્યાં આવું કરે છે. ઇમેજ, અપેક્ષા, અહંકાર, લોકસંજ્ઞા, લોકો શું કહેશે. આમ પ્રોબ્લેમ હોય નહીં પણ બધાને ખબર પડશે કે આને મેથ્સમાં પાસ નથી થતો તો પછી મારું નાક નહીં રહે. પછી લોકો કહેશે આમ તો આખો દિવસ સત્સંગ કરો છો, થોડું ઘરમાં ધ્યાન આપો ને, એવું કોક કહેશે તો મને. પકડાય છે આ પોઈન્ટ? સો આ ઇન્વેસ્ટિગેશન બહુ જ હેલ્પ કરશે એના રૂટ કોઝમાં જવા માટે. મારો બોસ મારો મને બહુ યાર બહુ હેરાન કરે છે. બોસ બહુ હેરાન કરે છે. કેમ? બહુ કામ આપે છે,
પણ એનો જોબ છે ને, એને તમારી પાસેથી કામ કઢાવવું, પણ બધાની વચ્ચે મારી ભૂલ બતાવે છે, બધાની વચ્ચે ભૂલ બતાવે છે, પણ પેલા ભૂલ કરી કેમ? જો એ નથી પકડાતું, હું કેરલેસ છું, હું પરફેક્ટ નથી, એટલે એને નિમિત્ત મળે છે ને, એટલે એ કહે છે બધાની વચ્ચે. પણ બધાની વચ્ચે કહે છે એટલે મારો ઈગો બહુ છે. એટલે આ રીતે જે પ્રોબ્લેમ છે ના ઊંડાણમાં જાઓ. આ જ વાત મારી મમ્મીએ કીધું હોય ને તો મને એટલું દુઃખ ન થાય, પણ સાસુજીએ કીધું ને ચોંટી ગયો એકદમ. તો પકડો, ઇન્વેસ્ટિગેશન કરો, કેમ આ જ સેન્ટેન્સ મારી મમ્મી કે મારી ફ્રેન્ડ કે તો મને દુઃખ નથી થતું, ઉલટાનું સામેથી થેન્ક યુ કે થેન્ક યુ તમે મને જાગૃત કરી આ ભૂલ માટે. પણ એ જ વાત સાસુ કે છે અને એ સાચી છે, છતાં અંદરમાં સ્વીકાર નથી થતો, તો આ અહંકાર વચ્ચે આવે છે. પકડાય છે આ પોઈન્ટ? એટલે આ રીતે ઇન્વેસ્ટિગેશન. અને પછી બે ખાના છે, કયા બે ખાના છે જુઓ તો, રોંગ થિંકિંગ અને રાઈટ થિંકિંગ. રોંગ થિંકિંગ વડે આપ ક્યાં ક્યાં, મારા છોકરાઓ, તો તમે લખો અહીંયા મારા છોકરાઓ. રાઈટ થિંકિંગ શું આવશે? આત્માના છોકરાઓ. કર્મના છોકરાઓ. હા, તો કર્મના ઉદય આવા છોકરાઓ મળે એમ. બરાબર છે, રાઈટ છે, મારા છોકરાઓ. તો રાઈટ થિંક, હું શરીર નથી,